હેલો ફ્રેન્ડ, આજે આપણે બુક રિવ્યુની સિરીઝમાં એક આ નવી બુક આવેલી છે વનરક્ષક માટેની, ફોરેસ્ટ ગાર્ડ માટેની. અને આ બુકમાં કેવી માહિતી આપેલી છે અને કેટલા રૂપિયાની આવે છે, કઈ જગ્યાએથી તમે મંગાવી શકો છો, તે બધી માહિતી તમને વિડીયોના એન્ડમાં જણાવી દઈશ. સૌપ્રથમ આ બુકનો રિવ્યૂ કરવાનો એમ, એટલે બધો ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી અને આ બુક જે પછી મેં બુક સ્ટોલે જઈને જોઈ તો આ બુક પણ સારી એવી છે. વનરક્ષકની જો તમે તૈયારી કરતા હો તો આ બુક પણ તમે લઈ શકો છો. અહીંયા શું શું છે આ બુકમાં તે પણ હું તમને જણાવી, અહીંયા તમે બુક જણાવી દો. શિક્ષા પબ્લિકેશનની બુક આવે છે, સંપાદક ચિંતક રાવ કરીને છે અને એના દ્વારા આ બુક બહાર પાડવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો આમાં વધારે પડતી ડીપમાં એટલી બધી માહિતી આપેલી છે કે તમે વનરક્ષકની જો પેપર હાર્ડ નીકળે, પ્રાણીઓ લક્ષી માહિતી વધારે, તો આ બુકમાંથી પૂછવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અહીંયા હું તમને ઇન્ડેક્સ પહેલાં બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કયા કયા ટોપિક આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના જંગલો પહેલાં આપેલું છે, પછી ભારતના જંગલ સંપત્તિ આપેલી છે, પછી સાંસ્કૃતિક વનો આપેલા છે, વનસ્પતિ વર્ગીકરણ આપેલું છે, પછી વનસ્પતિનું બાહ્ય કાવિધ આપેલી, એટલે વનસ્પતિ વિશેની સંપૂર્ણ ડીપમાં માહિતી આપેલી, એવું મૂળ અને તેના પ્રકારો, પછી પ્રકાંડ અને તેના પ્રકારો, આવી રીતના માહિતી આપેલી છે. પછી પુષ્પ વિશે માહિતી આપેલી છે, ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો, ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો, ગુજરાતને એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ વિશે માહિતી આપેલી છે, પછી ભારતની વિવિધ સંરક્ષણ પરિયોજનાઓ, એટલે આપણે જે હાથીની અને જે ટાઈગરની જે કઈ યોજનાઓ છે તેની પણ માહિતી આપેલી છે, એ પણ સારી એવી ડીપમાં આપેલી છે. પછી ગુજરાતના દરિયાઈ સરિસૃપો આપેલા છે, સસ્તન પ્રાણીઓ આપેલા છે, તમે જોઈ શકો છો પ્રાણીઓ વિશેની માહિતી, મેક્સિમમ ઘણા બધા પ્રાણીઓ વિશેની માહિતી આપેલી છે, ગુજરાતના મહત્ત્વના પક્ષીઓની યાદી તથા ગુજરાતના સાપ વિશે માહિતી આપેલી છે, રામસર સંમેલન વિશે, બાયોસ્ફિયર રિઝર્વ વિશે માહિતી આપેલી છે, પ્રાણી વર્ગીકરણ વિશે માહિતી આપેલી છે, એમાં પણ અંદર ડીપમાં જે છે મેરુદંડી અને મેરુદંડી કરીને સમુદાય આવે છે તેની પણ માહિતી આપેલી છે. પછી વન રિપોર્ટ 2021 આપેલો છે, પર્યાવરણ સંસ્થાઓ આપેલી છે, જંગલોનું આર્થિક મહત્ત્વ આપેલું છે, પર્યાવરણ દિવસો આપેલા છે, પછી એક આ એક્ટ જે છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 તેના વિશે માહિતી આપેલી છે, પછી અમુક પક્ષીઓ અથવા પ્રાણીઓ છે તેની પણ માહિતી અલગથી આપેલી છે, પ્રદૂષણ વિશે માહિતી આપેલી છે, હરણ અને મૃગ વિશેનો તફાવત આપેલો છે, સિંહ વસ્તી ગણતરી, ઘુડખર, વાઘ આવી રીતના વસ્તી ગણતરી પણ જે પરીક્ષામાં પૂછાઈ શકે છે તેની માહિતી આપેલી છે, પર્યાવરણ સંબંધિત બંધારણની જોગવાઈ આપેલી છે, પછી ભારતની જૈવ વિવિધતા, પર્યાવરણવિદો, પર્યાવરણ આંદોલનો, ઇકોલોજી, પછી સમસ્યાઓ પર્યાવરણની, પછી વન વિભાગની વિવિધ યોજનાઓ, ઔષધીય વનસ્પતિઓ, રાષ્ટ્રીય વનનીતિ 1988 આવી રીતના માહિતી આપેલી છે. અને બીજી અહીંયા તમે જોઈ શકો છો જે અલગ અલગ માહિતી પણ આપેલી છે. આવી રીતના એક આ સારી એવી ડીપમાં બુક છે વનરક્ષણની, જો તમે તૈયારી કરતા હો તો આ બુક પણ તમે લઈ શકો છો. અને વિડીયો જો તમને સારો લાગે તો લાઇક કરી આપવા વિનંતી અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. અહીંયા તમે બાકીની માહિતી તમે જોઈ શકો છો, ખેતીઓ વિશેની પણ અલગ અલગ માહિતી આપેલી છે, દૂરબીન વિશેની માહિતી આપેલી, ઇમારતી લાકડું, પ્રોજેક્ટ ચિત્તા, પ્રાણી અભ્યાસની શાખાઓ, પછી આ ગીત સંરક્ષણ વિશે આપેલી છે અને જાણવા જેવું એટલે ઓનલાઈન પ્રશ્નો પણ પાછળ આપેલા છે. અને અંદર હું તમને બુક જણાવું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અને અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના જંગલો આપેલા છે અને સારી એવી બુક છે ફોરેસ્ટ ગાર્ડની. જો તમે ખાલી ફોરેસ્ટ ગાર્ડવાળા માટે આ સારી એવી બુક છે. જો જીપીએસસી ક્લાસ 1-2 ડિવાઇસની તમે તૈયારી કરો છો તો આ બુક તમારે લેવાની જરૂર નથી, કારણ કે એટલું બધું ડીપમાં પૂછાતું નથી. જીપીએસસીમાં પૂછાય છે પણ જે આપણે લેવલનું જે આપેલા સિલેબસમાં તે મુજબ જ પૂછાય છે. અહીંયા વધારે પડતું પ્રાણીઓ અને પક્ષીઓ વિશેની માહિતી આપેલી છે. અહીંયા ભારતની જંગલ સંપત્તિ વિશે પણ માહિતી આપેલી છે. વિડીયો પોસ્ટ કરીને તમે 2-3 પેજ વાંચી શકો જેથી કરીને તમને ખ્યાલ આવે કેવી કેવી માહિતી આપેલી છે. એટલે જો તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હો તો આ બુક પણ તમે લઈ શકો છો અને આ સારી એવી બુક છે. વધારે પડતી ડીપમાં આપેલી છે એટલે જો પેપર કદાચ હાર્ડ નીકળે તો પણ તમારે આ બુકમાંથી કવર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. બીજી યુવાવાળાની આવે છે તે પણ સારી આવે છે. હવે કઈ બુક લેવી તેનો વિશે માટે હું એક અલગથી નાનોથી વિડીયો બનાવી આપી કે આ 3 બુક આવે છે, યુવાવાળાની આવે છે, બીજી લિબર્ટીની આવે છે, એ બધી ફોરેસ્ટ ગાર્ડની જે કંઈ બુકો આવે છે તેમાંથી કઈ બુક સારી છે તે પણ હું તમને એક વિડીયો દ્વારા માહિતી આપી દીધી જેથી કરીને તમને ખ્યાલ આવે. પણ બાકી જો તમે ખાલી ફોરેસ્ટની તૈયારી કરતા હો તો આ બુક વધારે પડતી છે અને સારી એવી ડીપમાં છે એમ તમે તૈયારી કરવા માગો તો. ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો તે તો બધામાં આપેલા જ હોય છે પણ આમાં તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી બધી આપેલી છે. ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે માહિતી આપેલી છે. ડોલ્ફિનની વસ્તી ગણતરી, ચિલકા સરોવર, જે કાંઈ મહત્ત્વના પૂરક પરીક્ષાલક્ષી જે પ્રશ્નો હજી પૂછાય છે વારંવાર તે ટોપિક પણ બધા આમાં કવર કરવામાં આવેલા છે. અને તમે જોઈ શકો છો સારી એવી ગેંડા પરિયોજના આપેલી છે. પછી દરિયાઈ સરિસૃપ, ગુજરાતના દરિયાઈ સરિસૃપ એની વિશે માહિતી આપેલી છે.
પછી અલગ અલગ પ્રાણીઓ જે છે એશિયાટિક સિંહ છે તો તેની સંપૂર્ણ માહિતી આપેલી છે, પછી વાઘ આપેલી છે, વાઘ વિશેની માહિતી આપેલી છે, પછી ચિત્તા વિશેની માહિતી આપેલી છે, પછી દીપડા વિશેની માહિતી આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો એટલી બધી એક પ્રાણી વિશે માહિતી આપેલી છે કે તમારે મેક્સિમમ આમાંથી પોસાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પછી અણોતરો વિશે માહિતી આપેલી છે, પછી રણબિલાડી વિશે માહિતી આપેલી છે, આવી રીતના પ્રાણીઓ જે છે એની પણ સારી એવી માહિતી બધી આપેલી છે. પછી અહીંયા તમે સંમેલનો જોઈ શકો છો, રામસર સંમેલન આપેલા છે બધા ડીપમાં, અને ભારતની રામસર આદ્રભૂમિઓ જે છે તે પણ બધી આપેલી છે. આ બધી માહિતી તો બીજી બધી બુકમાં છે, પણ અહીંયા જે પ્રાણીઓ અને પક્ષીઓની જે માહિતી આપેલી છે ને એ સારી એવી આ બુકમાં ડીપમાં આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો બધા અલગ અલગ જે સરીસૃપ પ્રાણીઓ છે તેની પણ માહિતી આપેલી છે. અહીંયા સમુદાય જોઈ શકો છો તમે, મૃદુકાય છે, પછી સમુદાય સુરસ્તવચી છે, એવી રીતના જે કંઈ આવે છે સામી મેરુદંડી છે, પછી મેરુદંડી પ્રાણીઓ કયા કયા છે તેના વિશે માહિતી આપેલી છે. પછી અહીંયા દિવસો વિશે પણ માહિતી આપેલી છે, આંતરરાષ્ટ્રીય દિવસો જે છે જે પર્યાવરણને લગતા છે ફોરેસ્ટ ગાર્ડને તેના પણ દિવસો વિશે માહિતી બધી આપેલી છે. આવી રીતને એક સારી એવી બુક છે. અહીંયા લગભગ તો મેક્સિમમ બધું કવર થઈ જાય છે, સિલેબસ અનુસાર તો બધું એમાં કવર થાય છે, પણ એનાથી પણ વધારામાં માહિતી આપેલી છે. આવી રીતે આખી બુક તો તમને નહીં બતાવી શકો, અહીંયા તમે આટલી બુક જોઈ છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ બુકમાં વધારેમાં વધારે સારી એવી ડીપમાં માહિતી આપેલી છે. આવી રીતને એક આ બુક છે, અને આ બુક રિવ્યુ લાવવાનું એ જ મતલબ બધા ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી, અને આ બુક મેં જોઈ પછી ખ્યાલ આવ્યો કે આ બુક પણ ફોરેસ્ટ ગાર્ડવાળા વિદ્યાર્થી મિત્રો માટે સારી એવી છે. જો તમે નવી બુક લેવા માગતા હો તો આ બુક તમે લઈ શકો છો. આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે, 450 રૂપિયાની આ બુકની પ્રાઇસ છે અને 500 જેટલા પેજ આમાં આપેલા છે. આ બુક તમારે કઈ જગ્યાએથી લેવી તો નીચે એક કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમે કોન્ટેક્ટ કરશો એટલે તમને આ બુક મળી જશે, સારા એવા ડિસ્કાઉન્ટમાં ઘરે બેઠા મળી જશે. અને બીજી એક માહિતી તમને જણાવી દઉં કે કઈ બુક લેવી તેનો વિડીયો હું આજે અથવા કાલ બે દિવસમાં તમને આપી દઈશ. લેવી ચેનલમાં તમે ન જોડાયેલો હોય તો જોડાયેલો રહેજો જેથી કરીને તમને ફોરેસ્ટ ગાર્ડની જે આ બુક છે તેના વિશે સંપૂર્ણ માહિતી મળે કે કઈ બુક તમારે લેવી, જે તાજેતરમાં 2-3 પ્રકાશનની નવી આવેલી છે. થેન્ક યુ.